ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના ચામરિયા બગસિયા વગરના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને અભ્યાસ અર્થે જવાનો વારો આવ્યો છે. તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. હવેલ ટપ્પો વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય છે. વાકર વિસ્તારના કારેલી કહનવા વેડજ ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા તેમ છતાં પણ વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી તપામાંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડજ ગામના નેતાઓ કરતા હોય ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભોળી જનતા પાસેથી મોદીના નામે ફક્ત ને ફક્ત મત જ મેળવ્યા છે. પ્રજાનો કોઈ વિકાસ કર્યો જ નથી. વેડજના ચમડિયા બંગલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેરસમા પાણીમાં ઉતરી અભ્યાસ અર્થે જવા મજબૂર બન્યા છે. વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવાર 21મી સદીમાં હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દૂધડેરીમાં દૂધ ભરવા જતા, પશુપાલકો નોકરિયાત વર્ગ, કંપનીમાં કામ કરતા વર્કર, રાત મધરાત ડિલિવરી હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય, ત્યારે આ નેતાઓના પાપે ભોળી જનતાઓને આ સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. જો રોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંડા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રોશિફ ચિંડાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. જંબુસર તાલુકાના વેડજ ગામે હું રસિકભાઈ જાદવ, માજી પંચાયત સભ્ય. આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે, યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે, અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી. તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું. વેડજ ગામના ચમરિયા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે. પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને ઘર વખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે, અને કોઈ મરણ પામ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે. મારું નામ કૈલાસબેન છે. અહીં આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી દેવી પડા. આ જે વરસાદ પડે ને ત્યાં આગળ વેચી દેવી પડે. મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું, ચાલ લાવવાની પાણી મેં, અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે. તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે. તે 3 દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી, તે તો એ સુપરવાઇઝરને કાઢી મૂક્યા. તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા, પણ તો એ સુપરવાઇઝરની નોકરી જતી રહી. અને આ છોકરાને નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે. ઘેર લેસન કરીએ તો એ નિહાર તો જવું જ પડે ને. તે નિહાર તો એ મોકલીએ તો એ પલ્લીને જાય, ચોપડે પલ્લીને તો પંખે આવીનું કહીએ, એટલી બધી સમસ્યા છે અમારા પાણીની. દર વખતે આવું થાય જ છે ને, દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને. આ પાણી જતું રહે એટલે પાછું લાવું બીજી, જ્યારે હોય ત્યારે અમારે ભેંસો વેચી દેવી પડે. અને આમ હોઘી બહુ થાય જાય તોય લાવવી પડશે. હવે દર વખત એવું થાય, ચમાવું આવે ને ત્યારે મારે વેચી જ દેવી પડે. આવું આ રોડને તો કેટલા વખત એમ તો કહેવું હોય, રિહાઈન હોય કેટલાય દોક નાહી જવું કે તમારે રોડ નહીં મત રહેવું હોય નહીં, તે કેટલાય દોક પિયર હોય નાહી જવું આ રોડ હાતું તો હું રહેતી હોય બહુ નહીં આગળ આ છોકરા.